વિદ્યાર્થીઓ બીજો દાખલો આપણે એનો ઉકેલ આલેખ દ્વારા મેળવવાનો છે જો 3x + 4y = 10 અને 3x + 4y = 15 આ તમે વિદ્યાર્થી જોશો ત્યાં તમે કહી દેશો કે આનો ઉકેલ કેવો મળશે હમણાં મેં તમને શરત જમણી બાજુ ખૂણા પર લખાવી છે કે વિચલ સુરેખ સમીકરણમાં આલેખ ત્રણ પ્રકારના છે એટલે આપણે અહીંયા અને ચોથી આલેખ દ્વારા ઉકેલ મેળવો એમાં પહેલી ઉકેલમાં પહેલા એક તો અનન્ય ઉકેલ મળે એવા આપણે આલેખ દોર્યા કે અનન્ય ઉકેલ મળે ત્યારે બે સમીકરણનો આલેખ એક બિંદુમાં છેદે આપણે જોઈએ પછી બીજું અનંત ઉકેલ મળે વિદ્યાર્થીઓ અનંત ઉકેલ મળે ત્યારે તમને ખ્યાલ છે કે એક જ સમીકરણ ઉપર બીજા સમીકરણનો આલેખ આવે એટલે બે સમીકરણ આલેખ એકબીજાને અસંખ્ય બિંદુમાં છેદે એટલે કહી શકાય કે એને અનંત ઉકેલ મળે પછી ઉકેલ ના મળે એવા આપણે જોઈએ આ સમીકરણ તો અત્યંત તમને ખબર છે કે આનો ઉકેલ કેવો મળતો છે જો તો 3x + 4y = 10 અને 3x + 4y = 15 આમાં ઓલી શરત જો a1 ના છેદમાં a2 જો 3 ના છેદમાં 3 એટલે ગુણોત્તર 1 થાય બરાબર b1 ના છેદમાં b2 4 ના છેદમાં 4 થાય a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 થાય પણ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 જો 10 અંદર લઈ લો તો -10 ને 15 અંદર લઈ લો તો -15 -10 ના છેદમાં -15 એટલે 5 2 10 ને 5 3 15 બરાબર છે તો જો વિદ્યાર્થી આનો ઉલ્લેખ ઉકેલ આપણે આલેખ દ્વારા મેળવવાનો છે તો વિદ્યાર્થીઓ એક કામ કરો પહેલામાં આપણે સહગુણક સૂત્રનો પ્રકાર બનાવશો x ને બનાવી લો તો x બરાબર શું થશે જો તો 10 - 4y ના છેદમાં 3 જો તો x ને સૂત્રનો પ્રકાર બનાવો તો પ્લસ આવે જમણી બાજુ લઈ જાવ તો 10 - 4y ના છેદમાં 3 આડી રેખાનું ગ્રેખા કરી લેવા માંગશો ત્યારે એની પર બિંદુ બતાવી દે હવે
બીજો બિંદુ xm 6 ym માઈનસ 2 xm 6 ym માઈનસ 2 આ બે માંથી તમે પસાર થતી રેખા દોરો બરાબર છે અહીં માની લો બિંદુ આપણો સવાલ એક થયો 3x બીજા સમીકરણ બીજો બિંદુ 1 અંતરણ 3 x m 1 y m 3 જો તેમાંથી પસાર થતી રેખા દોરો દોરી અમારે 3x 4y બરાબર 15 બરાબર છે દોરો આલે તો વિદ્યાર્થી જો આ બે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો આપણે આલેખ દોર્યો તો ફરી વખત કયો મળ્યો સમાંતર રેખાઓ મળ્યો તો હું લખશું આપે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આલેખ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો આલેખ સમાંતર રેખાઓ મળે છે બરાબર છે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ યુગ્મ એટલે બે સમીકરણની વાત છે એટલે યુગ્મ કહેવાય નો ઉકેલ નો આલેખ કેવો મળે સમાંતર રેખાઓ મળે છે તેથી ઉકેલ શક્ય અથવા હું લખી શકો ઉકેલ ના મળે અને ઘણી વાર એવું પણ કે ઉકેલ ખાલી ગણ મળે એટલે ખાલી ગણ મળે એટલે ઉકેલ ના મળે તો ઉકેલ ખાલી ગણ મળે હવે જોઈ લો ઉકેલ મેં તમને વિદ્યાર્થી કીધું ઉકેલ ના મળે એ માટેની શરત મેં તમને કીધી યાદ રહે તો ને હું અહીં લખી દઉં તમને ઉકેલ ના મળે એ માટે જે શરતનું પાલન શું જોવો તો કેવળના છેદમાં a2 बराबर b1 ના છેદમાં b2 પણ ઇસ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 વિદ્યાર્થી યાદ રાખો ઉકેલ જ્યારે આ રીતે કોઈ પણ તમને બે વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય એટલે કે સમીકરણ વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણને આપેલા હોય અને એનો ઉકેલ એનો આલેખ દોરો સમાંતર રેખાઓ મળે ત્યારે એનો ઉકેલ ના મળે ત્યારે આ શરતનું પાલન થશે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ઇસ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં જો આ બે સમાનતા છે મારી એમ છે પેન ઉપર બી ના છેદ બાજુ છે જો જોઈ લો એ મને ટેક્સ નો સવાલ છે કે ટુ ની બીજા સમીકરણ માં એક્સ નો સવાલ છે પછી બી વન એટલે પહેલા સમીકરણ માં એક્સ નો સવાલ છે બી ટુ એટલે બીજા સમીકરણ માં એક્સ નો સવાલ છે આ બે સમાન છે જોઈ લો 3 ના છેદમાં 3 એટલે 1 થાય 3 1 3 એટલે 4 1 4 એટલે કે 1 બરાબર 1 2 પણ ઇસ નોટ ઇક્વલ ટુ જોઈ લો આ 10 અંદર લઈ લો તો -10 અથવા નો નાખો તો 10 ના છેદમાં 15 ભાઈ 5 10 ને 5 દે 15 બે દે તો 3 ના છેદમાં 1 થાય 7 ના છેદમાં 7 એટલે 1 થાય પણ 10 ના છેદમાં 15 અથવા તમે 10 ને અંદર લઈ લો તો -10 અને 15 ને અંદર લો તો -15 -10 ના છેદમાં -15 -5 તો જતા રહે 5 તો 10 ને 5 દે 15 તો બે દે એવો ના છેદમાં a2 બરાબર b2 ના છેદમાં b2 છું પણ ઇઝ નોટ ઇક્વલ ટુ સેવન ના છેદમાં સી ટુ તો વિદ્યાર્થી આ એક તમે ઉકેલ ના મળે કોઈ પણ આપણે વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આપેલું હોય અને એનો ઉકેલ ના મળે એ માટેની શરત છે તો આ તમે ખાસ ધ્યાન રાખજો ઘણી વખત પરીક્ષામાં વિદ્યાર્થીઓ પૂછાય કે વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે નહીં અથવા ઉકેલ શક્ય નથી અથવા ઉકેલ ખાલી ગણ મળે એ માટેની શરત લખો તો યાદ રાખો વિદ્યાર્થી a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2
is not equal to 7 ના શબ્દમાં શું કેવું ના શબ્દમાં a2 0 ના શબ્દમાં b2 બે સમાન થાય તો ગુણોત્તર સમાન મળે તો 3 ના શબ્દમાં 3 ના શબ્દમાં 4 ના શબ્દમાં 1 છે એટલે પણ is not equal to 7 ના શબ્દમાં શું એટલે એનો ગુણોત્તર 7 ના શબ્દમાં શું જેટલો થાય નહીં તો વિદ્યાર્થીઓ અહીં આપણે આલેખની આલેખ પર વિચાર સુયોગ સમીકરણ જો બનાવો ઉકેલ પૂરું થાય છે આમાં ત્રણ ટાઈપના આપણે આલેખ ત્રણ ટાઈપની ભણ્યા પહેલા એવું ભણ્યા કે જેમાં વિચાર સુયોગ સમીકરણ યુગ્મનો એક ઉકેલ મળે જેનો આલેખ એક બિંદુમાં છે તે બીજા વિડિયો લેક્ચરમાં આપણે વિચાર સુયોગ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત મળે એટલે કે એનો આલેખ તો સંપાતી રેખાઓ મળે એટલે કે એમાં અસંખ્ય ઉકેલ મળે અને ત્રીજામાં વિચાર સુયોગ સમીકરણ યુગ્મનો ઉકેલ એનો આપણે આલેખ દોરો તો સમાંતર રેખાઓ મળે એટલે કે એમાં ઉકેલ શક્ય નથી અને ત્રણેય ટાઈપમાં આપણે એની ઉકેલ માટેની શરતો જે પરીક્ષામાં પૂછાય એક એક માર્ક માટે એ પણ મેં તમને શીખવાડી એટલે તમે આને આલેખ પણ પરીક્ષામાં પૂછાય છે ત્રણમાંથી એકનો આલેખ પૂછાય અને આલેખ ન પૂછાય તો શરત પૂછાય એટલે ઉકેલ અનન્ય મળે તે માટેની શરત વિદ્યાર્થીઓ એવના શબ્દમાં a2 is not equal to b1 ના શબ્દમાં b2 પછી ઉકેલ અનંત મળે તે માટેની શરત એવના શબ્દમાં a2 b1 ના શબ્દમાં b2 c1 ના શબ્દમાં c2 અને ઉકેલ ના મળે તે માટેની શરત એવના શબ્દમાં a2 b1 ના શબ્દમાં b2 not equal to c1 ના શબ્દમાં c2 આ આલેખ તમે બરોબર યાદ રાખજો એને દોરવા અને એને શરતો પણ તમે યાદ રાખજો વિદ્યાર્થીઓ આ ટોપિક ખૂબ મહત્વનો છે આને વિશે આના આલેખ આપણે પાઠ્યપુસ્તકમાં ઉદાહરણમાં પણ આપેલા છે એ પણ તમે વાંચો અને એમાં કેવા નાના પ્રશ્નો પૂછી શકે એ પણ તમને ખ્યાલ આવશે આ ટોપિક પરીક્ષા માટે ખૂબ અગત્યનો છે તમે કાળજીથી તૈયાર કરજો